सौ मित्रों मैनेजमेंट ना क्षेत्र में जवा मागता सौ स्वजनों 11-12 सामान्य प्रवाह में भणता विद्यार्थी अने कॉमर्स कॉलेज ना विद्यार्थी मित्रों तमे सौ अभ्यास पछी मैनेजमेंट ना विशाल क्षेत्र में जवा मागो छो। आ दुनिया नू विशाल में विशाल क्षेत्र एटले मैनेजमेंट मैनेजर स्किल विकसावी पड़से। मैं तमने आ पहला बे स्किल विषयनी वात करी छे, आजे मारे त्रीजी स्किलनी वात करवी छे अने जेनुं नाम छे अभ्यासक्रम प्रमाणे कार्य पद्धतिनी तालीम। मित्रों आ स्किलनुं नाम ए छे के महत्वनुं काम अगत्यनुं काम जेना वगर चाली शके एवा काम ने पहेलो क्रम आपवो पड़े। आ वात केटलाय उद्योगपतिओ केटलाक मैनेजरो जाणे छे पण करता नथी, कारण के ने तालीम लीधी नथी। अने जीवननी अंदर जेने कोई पण काम कयु काम अगत्यनुं छे अने ए काम पछी एनी साथे जोड़ायेला बीजा काम झड़पथी थई शके एवा कामने प्रायोरिटी आपवी जोईए अने आ स्किल विकसावानी वात करवी जोईए। आ स्किल नो उद्देश शा माटे, मैनेजरो छे एनी पासे अनेक काम आवे छे, एने प्रोडक्शन नी भूमिका उपर काम करतु काम होय, केटलाक संशोधन नी भूमिका उपर नु काम होय, केटलाक जे काम करता जे अधिकारीओ होय एनु पण काम होय, एटले के जुदा जुदा विभाग नी अंदर अनेक काम आवता होय त्यारे एने पोते नक्की करवू जोईए कि आमां सौथी महत्वनुं काम कयुं। जो आ स्किल डेवलप थई न होय तो क्यारेक क्यारेक अगत्यनुं काम पाछळ रही जाय अने ए कारणसर कंपनी नुकसानमां जती होय छे। चालो तालीम केम आपशुं? सौथी पहेला अत्यारे तो जे बधा विद्यार्थीओ छे, नाना बाळको छे, युवानो छे, एने पोताना दररोजना कामनी यादी बनावो। અત્યારે ભણતા હોય તેને બતાવો કે આજ તમે શું કરવા માંગો છો, દરરોજના કામની યાદી, રવિવાર કે રજાના દિવસના કામની યાદી બનાવો અને યાદી બનાવ્યા પછી તમે એને એમ કહો કે આમાં સૌથી અગત્યનું કામ કયું છે। ખાસ યાદ રાખો કે સૌથી અગત્યનું કામ નક્કી કરવા માટે એને તાલીમ આપવી પડે કે જો અગત્યનું કામ એ કે એ કામ જો થાય તો જ બીજા કામ આગળ વધવાના હોય એનું નામ અગત્યનું કામ। અગત્યનું કામ એટલે એનો અર્થ થયો કે એ કામ કરો અને બાકીના જે કામ છે એના ઉપર આધારિત હોય, એ કામ પછી એ કામ કરો તો જ બાકીના કામ આગળ વધે એનું નામ કહી શકાય। તો આ પ્રમાણેને ક્રમ ગોઠવો અને ક્રમ ગોઠવા પછી એને તાલીમ આપો કે આમાં ખરેખર અગત્યનો ક્રમ તે પહેલો લખ્યો છે। શું કામ પહેલો લખ્યો છે વાત કર, ધારો કે ભણવાની વાત છે તો એમ નક્કી કરી શકાય કે મારે આજે સૌથી પહેલું શું કરવું જોઈએ, તો કે આજના દિવસની અંદર મારે આવતીકાલે જે પીરિયડો ગોઠવવા થવાના છે એની થોડી વાતો મારે વાંચવી જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, નોટો લખવાની હોય, કેટલાક જે પીરિયડો છે એના પ્રશ્નો પણ ત્યાં પૂછવાના હોય, કેટલાક બાબતની પરીક્ષા પણ શાળામાં લેવાની હોય, તો એમાં અગત્યનું કામ કેવી રીતે કરવું? તો અગત્યનું કામ એ કહી શકાય કે તમારી પરીક્ષા જો હોય તો પરીક્ષાની વાત પહેલા વાંચવી જોઈએ, બીજે છે પરીક્ષા છે, ત્યાર પછી તમારે પીરિયડ જે લેવાના છે એમાં પાયાની ભૂમિકા અથવા પૂરો જ્ઞાન તમારે લેવું પડે, આ એને તાલીમ આપો। બીજી વાત, દરેક કામ માટે કેટલો સમય લાગશે સમય નોંધાવો। તમે ક્રમ તો ગોઠવી દીધો પણ કોઈ મહત્વનું કામ છે એને માટે આખો દિવસ જતો હોય તો બાકીનો એકે કામ થાય નહીં, તો કદાચ એવું પણ કરી શકાય કે એ જે કામ છે એના પણ ટુકડા પાડીને પેલું મહત્વની બાબત કહી અને સમજાવવું પડે। અંદાજિત સમય ખબર ન હોય તો એને આયોજન કરવામાં તકલીફ પડે। મહત્વના કાર્યના ક્રમને ગોઠવવા માટે મેં તમને એક વાત કીધી, ક્રમ ગોઠવો, પણ એની સાથોસાથ બીજી વાત પણ છે,
કે તમે એક ક્ષેત્રના નિષ્ણાંત એટલે કે અત્યારે અભ્યાસ કરતા હોય તો જે વિદ્યાર્થીઓએ આગળના વર્ષોમાં સારા માર્ક લીધા છે એની પાસે કેવી રીતે પહેલું કામી કરતા એની પણ ઉપયોગ કરવા માટેને તાલીમ આપવી જોઈએ. કેટલાક નિષ્ણાંતોના પ્રવચનો પણ લેવા જોઈએ. ચોથી વાત, આ વાત માત્ર મોઢે ન ચાલે, કાગળ ઉપર પ્લાનિંગ કરવા માટેની ટેવ પાડો. કાગળ ઉપર લખો પહેલું કામ ક્યારે શરૂ કરીશ, કેટલો સમય લાગશે, બીજું કામ એના પછી કેટલો સમય લાગશે, ક્યાં કલાકો, આમ આખા દિવસનું પ્લાનિંગ કરવું પડે. કેટલાક ખૂબ જરૂરી કામ હોય પણ કેટલાક ઓછા અગત્યના પણ હોય તો આ કાર્યના વિભાગ પાડી નાખો. કેટલાક બહુ મહત્વના હોય પણ કેટલાક થોડો સમયમાં થઈ જતા હોય અને કેટલાકને લાંબો સમય લાગે એમ હોય તો પહેલા કયા કરવા, થોડા સમયમાં થઈ જતા અગત્યના કામને પ્રાયોરિટી પહેલા આપો અને પછી વધારે સમય હોય તો એના પછીની વાત આપવી જોઈએ. ધારો કે તમે એક પ્લાનિંગ ગોઠવી દીધો અને દિવસ આખો પૂરો થઈ ગયો, જેની અંદર તમે 10 કામ લેખા હતા, 10 માંથી 6 થયા, 4 બાકી રહી ગયા, તો આવતીકાલના પ્રોગ્રામની અંદર પ્લાનિંગ કરતી વખતે, અગ્રતા ક્રમ આપતી વખતે એ 4 કામ પહેલા લખવા ના. કદાચ એ કામ એટલા અગત્યના ન પણ હોય અને આવતીકાલના બીજા કામ અગત્યના હોય તો એને પહેલા રાખો પછી આને રાખો. કદાચ બનવા જોગ છે કે એ 4 કામ બીજે દિવસે માટે ઉપયોગી પણ ન હોય તો એને ત્રીજે દિવસે પણ રાખી શકાય. આ વાત એને સમજાવો, તાલીમ આપો. અગ્રતા ક્રમનું મહત્વ કેટલું એની તમે ચર્ચા કરાવો. એના જે વિદ્વાન માણસો છે એના લેક્ચરો રાખો. ઉત્તમ પ્રકારે જે લોકો અગ્રતાથી કામ કરે છે એવા કેટલાક વિડીયો બતાવો અને અગ્રતાથી કામ જે લોકોએ કર્યું છે એને શું ફાયદો થયો છે એ વાતની ચર્ચા કરાવો. ઇવેન બેલ કંપનીના એક મેનેજર એમ કહેતા કે કાર્યની અગ્રતાક્રમ નક્કી કરવાથી કામમાં ગૂંચવાડો અટકે છે. એટલે કે પહેલું કામ ક્યું કરવું, બીજું ક્યું કરવું, ત્રીજું ક્યું કરવું નક્કી નથી કરી શકતા, સમય બગડે છે. પણ અગ્રતાક્રમ તમે જો આપ્યો હોય તો તમારો સમય બગડતો નથી અને જો અગ્રતાક્રમ તમે નહીં આપ્યો હોય તો ક્યારેક ક્યારેક સહેલા કામ પહેલા થઈ જાય. કારણ કે માણસનું મગજ એવું છે કે સહેલા કામ એ પહેલા લઈ લે છે. લો ટેલર, મ્યુઝિકના ગ્રુપ લીડર એટલે મેનેજર, બિલ ટેન્યુનલ બમ્પ એક કંપનીના પાર્ટનર અને માર્ક ટિંગલોપ એક કંપનીના સીઓ એટલે કે મેનેજર, એણે એમ કીધું કે અમે આ અગ્રતા ક્રમ ગોઠવવા માટેની તાલીમ અમે જ્યારે માત્ર 11-12 સામાન્ય પ્રવાહમાં ભણતા હતા, કોઈ એમ કીધું કોલેજમાં ભણતા હતા, ત્યારે અમારા માતા પિતાએ આપી અથવા તો શિક્ષકે આપી અથવા તો અમે ગ્રુપની અંદર એકબીજાએ લઈ લીધેલી. મિત્રો, તમે પણ મોટા બિઝનેસમેન બનવા માગો છો તો તમે આ તાલીમ લઈ લેવી પડશે. તમે જે 7 પત્તી બતાવી એનાથી પણ બીજી નવી પત્તી કેટલીક હોઈ શકે, પણ તાલીમ આપનારે ખાસ ખ્યાલ કરો કે ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ, વિદ્યાર્થી અથવા તો તાલીમાર્થી સહેલું કામ જો પહેલું પસંદ કરી લે તો એને સમજાવો, એને તરછોડો નહીં, એની ઉપર ગુસ્સે નહીં થાવ, એને સજા નહીં કરો, પણ એમને બતાવો કે સહેલું કામ છે પછી કરશો તો ચાલશે, અઘરું કામ માટે તમે પહેલી પ્રાયોરિટી આપો. અંતર્મનને શું સૂચના આપવા, હું બધા ક્રમોની યાદી બનાવું છું અને પછી અગ્રતા પ્રમાણે જ હું કામ કરું છું. વર્તમાન કાળમાં સજેશન આપો. બીજો મુદ્દો, મારા આયોજનમાં અગ્રતા ક્રમનું ખૂબ જ મહત્વ છે. કાર્યનો અગ્રતા ક્રમ આપવો એ મારી તાકાત છે. અગ્રતા ક્રમ પછીના કાર્યોથી હું ખૂબ આગળ વધી રહ્યો છું, એટલે કે મારો વિકાસ થઈ રહ્યો છે. કાર્યમાં અગ્રતા ક્રમ એ મારી તાકાત છે. આવા સુંદર મજાના માત્ર હકારાત્મક પોઝિટિવ સંદેશા અંતર્મનને આપો. અંતર્મન તમને મદદ કરશે
અને જીવનમાં તમે મોટા મેનેજમેન્ટ નિષ્ણાંત બનશો અને તમારી કંપનીને પણ આગળ લઈ જશો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ।